નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં આ વિડીયોમાં આપણે સમય અને અંતરનો ભાગ ત્રણ જોવાના છીએ જો તમે ભાગ એક અને બે પહેલા નથી જોયા તો પ્લીઝ પહેલાં એ જોઈ લેજો જેથી કરીને આ ભાગ તમે સરળતાથી સમજી શકો જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ છોતેર અઠ્ઠાણું એકસો ઓગણસી એકસો નવ ઉપર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમે અમારું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને જોઈન કરી શકો છો હવે વાત કરીએ આ વિડીયોની આ વિડિયોમાં આપણે શું શીખવાનું છે તો આ વિડિયોમાં આપણે પ્લેટફોર્મની લંબાઈ આ પૂલ આપેલું હોય અથવા તો પ્લેટફોર્મ આપેલું હોય એની આપણે લંબાઈ શોધવાના અને ટ્રેનની ગતિ શોધવાના દાખલા જોવાના છે તમને આ જે છે વિડિયો એ ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષામાં તો પ્લીઝ આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો લગભગ સાત જેટલા દાખલા છે બધા બધામાં કંઈક ને કંઈક નવું શીખવા તમને મળશે એક પછી એક આપણે જોતા જઈએ એકસો ત્રીસ મીટર લાંબી એક ટ્રેન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક પુલને પુલ સેકન્ડમાં ઓળંગે છે તો પુલની લંબાઈ કેટલા મીટર હવે અહીંયા એક કન્સેપ્ટ આપણે શીખવાનો છે એ પેલા શીખી લઈએ માનો કે આ પુલની લંબાઈ બરાબર આ પુલ છે હવે એક ટ્રેન અહીંથી આવે છે આ ટ્રેન છે આ એનો છેલ્લો ડબ્બો છે આ છે એન્જિન છે બરાબર આ ટ્રેન છે એ અહીંથી અહીંયા સુધી આવશે આ ટ્રેન છે બરાબર હવે માનો કે અહીંયા સુધી પહોંચી એ ભાગ છે આ છે બી ભાગ છે તો ટ્રેને અહીંથી અહીં સુધીનું અંતર કાપી લીધું બરાબર પ્લેટફોર્મની લંબાઈ માનો કે પ્લેટફોર્મની લંબાઈ છે પીએલ છે બરાબર તો હું એવું કહી શકું કે ટ્રેને આ પુલને પસાર કરી દીધો એવું આપણે કહી શકીએ તો આપણે એવું ના કહી શકીએ કેમકે હજી ટ્રેન છે એને જે છેલ્લો ડબ્બો છે એ બહાર નીકળી જાય ત્યારે જ આપણે એવું કહી શકીએ કે ટ્રેન એને પસાર થઈ ગઈ મતલબ કે હજી ટ્રેન છે કેટલું અંતર બરાબર આ અને અહીંયા એ તો ટ્રેને અહીંથી અહીં સુધીનું અંતર કાપ્યું બરાબર અહીંથી અહીં સુધીનું એ અંતર કેટલું છે એ અંતર છે પીએલ અને અહીંથી અહીં સુધીનું અંતર કાપ્યું જે અંતર છે ટ્રેનની લંબાઈ ટ્રેનની લંબાઈ બરાબર તો ટ્રેન ટોટલ કેટલું અંતર કાપવું તો અહીંયા એ ડબ્બો હતો ત્યાંથી અહીં સુધીનું અંતર આપવું તો અહીંથી અહીં પ્લેટફોર્મ ની લંબાઈ છે બરાબર હવે જો આ દાખલો જોઈએ આપણે મીટર લાંબી એક ટ્રેન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક પુલ ને ત્રીસ સેકન્ડમાં ઓળંગે છે તો આ પુલ છે એને ત્રીસ સેકન્ડમાં ઓળંગે છે એટલે ટ્રેને અંતર કેટલું કાપેલું છે તો પ્લેટફોર્મ ની લંબાઈ વધતા જે ટ્રેનની લંબાઈ છે એ જો અહીંયા આપણને ટ્રેનની લંબાઈ આપેલી છે સૌથી પહેલા તો 45 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ હવે અહીંયા મીટર અને સેકન્ડ આપેલું છે આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે શું કરીએ એને 5 ના છેદમાં 18 વડે ગુણવું પડે બરાબર હવે શું આવશે કે ટોટલ અંતર અંતર કેટલું છે તો કે 130 મીટર પુલની લંબાઈ તો 130 મીટર છે ટ્રેનની લંબાઈ પુલની લંબાઈ પુલની લંબાઈ માનો કે l જેટલી છે એના છેદમાં ટોટલ કેટલું એ ત્રીસ સેકન્ડમાં અંતર કાપે છે બરાબર હવે છેદ ઉડાડી દઈએ એટલે આપણને જવાબ મળી જાય જો અહીંયા પહેલાં નવ દુ અઢાર અહીંયા આવશે નવ પંચું પિસ્તાલીસ હવે જો અહીંયા છેદ અને છેદ બરાબરની સામે સામે હોય તો છેદ અને છેદ ઉડાડી શકાય એટલે કે બે ને અહીંયા આવશે પંદર પચીસ ગુણ્યા પંદર અહીંયા આવશે પચો પચો પચીસ એને ગુણ્યા આવશે અહીંયા પંદર બરાબર એકસો ત્રીસ વધતા એલ પંદર પંચું પંચોતેરનો પાંચડો વધી આવી સાત પંદર દુ ત્રીસ ને સાત સાડત્રીસ ત્રણસો પંચોતેર એકસો ત્રીસ આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ થઈ જાય બરાબર એલ તો જો એલ બરાબર શું આવશે પાંચમાંથી ઝીરો જાય તો પાંચમાંથી સાતમાંથી ત્રણ જાય તો ચાર ત્રણમાંથી એક જાય તો બે એટલે કે પુલની લંબાઈ છે એ કેટલી થાય બસો ને પિસ્તાલીસ મીટર થાય બરાબર આ કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે ના સમજાણો હોય તો પ્લીઝ વિડીયો થોડોક પાછળ કરી અને જોઈ લો કેમકે આ જ કન્સેપ્ટ ઉપર આપણે આ વિડીયોમાં બધા દાખલા ગણવાના છે જોઈએ બીજો દાખલો એક માણસ એક પુલને ક્રોસ કરતા પાંચ મિનિટ લે છે આ સમયે તે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે પુલની લંબાઈ શોધો હવે અહીંયા એક માણસ છે જાય છે બરાબર આ માણસ અહીંથી અહીંયા સુધી પહોંચે એટલે આપણે શું કહીએ કે એ માણસે એ જે પુલ છે એ ક્રોસ કરી નાખ્યો તો માણસ છે એ કેટલું અંતર કાપશે ખાલી પુલ ની લંબાઈ જેટલું જાય બરાબર ટ્રેનમાં આપણે શું કરતા હતા તો કે પુલની લંબાઈ વધતા ટ્રેનની લંબાઈ પણ ગણવી પડે જયારે માણસ છે એનું કઈ વધારે ડિસ્ટન્સ હોતું નથી એટલે આપણે શું કરવાનું ખાલી પુલની લંબાઈ લેવાની છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક જો છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો શું આવે પાંચના છેદમાં અઢાર બરાબર પુલની લંબાઈ જેટલું એ અંતર છે છેદમાં સમય કેટલો લે છે પાંચ મિનિટ તો આપણે એને સેકન્ડમાં અહીંયા લીધું છે સેકન્ડમાં ફેરવું પડે પાંચ મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય ત્રણસો સેકન્ડ હવે અહીંયા આપણે અઢાર દુ છત્રીસ પાંચ દુ દસ અને ત્રણસો આ બાજુ જશે તો કે દસ ગુણ્યા ત્રણસો એ શું થાય પ્લેટફોર્મની લંબાઈ એટલે કે પ્લેટફોર્મની લંબાઈ છે એ કેટલી થાય ત્રણ હજાર મીટર અથવા તો ત્રણ કિલોમીટર એ પ્લેટફોર્મની લંબાઈ થાય બરાબર જોઈએ નેક્સ્ટ સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એક ટ્રેન પોતાનાથી બે ગણા લાંબા પ્લેટફોર્મને ને બત્રીસ પોઈન્ટ ચાર સેકન્ડમાં ઓળંગે છે પ્લેટફોર્મની લંબાઈ કેટલી આ જવાબ અહીંયા લખી નાખેલો છે આપણે શોધવાનો છે જોઈએ તો સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન દોડે છે આપણે શું કરવાનું અહીંયા સેકન્ડ આપેલું છે એટલે એને આપણે મીટર સેકન્ડમાં હોય તો પાંચના છેદમાં અઢાર વડે ગુણી નાખીએ બરાબર હવે શું કહે છે ટ્રેન પોતાનાથી બે ગણા લાંબા પ્લેટફોર્મને એટલે કે ટ્રેનની લંબાઈ જે છે એ વધતા પ્લેટફોર્મ છે કેટલું છે એનાથી બે ગણું લાંબુ એટલે કે ટુ વેલ ટોટલ આટલું ડિસ્ટન્સ કાપશે જો અહીંથી આ પુલ છે બરાબર એની અંતર જે છે ડિસ્ટન્સ એ માનો કે ટુ એલ જેટલું છે તો ટ્રેન છે એ અહીંયાથી જો ચાલુ થાય તો અહીંથી અહીં સુધીનું અંતર કાપે બરાબર અને પછી અહીંથી અહીં સુધીનું જેમ આપણે પહેલા દાખલામાં જોયું હતું એમ તો આ લંબાઈ વધતા આ લંબાઈ એટલે કે ટુ એલ પ્લસ એલ ટ્રેન ટોટલ આટલું અંતર કાપશે બત્રીસ પોઈન્ટ ચાર સેકન્ડમાં ઓળંગે છે અહીંયા બત્રીસ પોઈન્ટ ચાર પ્લેટફોર્મની લંબાઈ આપણે શોધવાની છે જો હવે આપણને ખબર છે અઢાર અઢાર કેટલા થાય ત્રણસો ને ચોવીસ થાય તો અઢાર અહીંયા શું આવશે એક પોઈન્ટ આઠ આવશે બરાબર હવે અહીંયા સાહીઠ પંચું ત્રણસો આ એક પોઈન્ટ આઠ છે એને આ બાજુ લઈ જાઉં તો અઢાર એના છેદમાં પોઈન્ટ કાપી નાખો એટલે છેદમાં આવશે દસ અહીંયા આવશે એલ વત્તા બે એલ કેટલું થાય ત્રણ એલ આ ઈંડું જાય આ ઈંડું જાય આ જાય આ જાય અહીંયા આવશે દસ એલ બરાબર શું આવશે એકસો ને એસી મીટર આવશે બરાબર પણ આપણે શું શોધવાનું છે પ્લેટફોર્મની લંબાઈ પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે ટોટલ ટુ એટલે કે ટ્રેન કરતા બે ગણી છે અહીંયા કીધું છે છે તો જે પ્લેટફોર્મની લંબાઈ એ કેટલી થાય થાય મીટર બરાબર જોઈએ નેક્સ્ટ બસો પંચોતેર મીટર લાંબી એક ટ્રેન સરખી લંબાઈવાળા પ્લેટફોર્મને તેત્રીસ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ગતિ કેટલા કિલોમીટર પ્રતિ કલાક હોય જોઈએ આપણે ટ્રેનની ગતિ છે માનો કે એસ જેટલી છે બસો પંચોતેર મીટર લાંબી એક ટ્રેન સરખી લંબાઈવાળા એટલે ટ્રેન છે એ ટોટલ કેટલું અંતર કાપે છે તો પેલા તો પોતાની લંબાઈ જેટલું એટલે કે એક સરખી લંબાઈ છે પ્લેટફોર્મની એટલે કે એના છેદમાં ટોટલ કેટલા સમયમાં પસાર કરે છે તેત્રીસ સેકન્ડમાં આ જે જવાબ આવશે એ સેમ આવશે મીટર પ્રતિ સેકન્ડમાં આવશે એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવાનું એ કરીએ આપણે પેલા આ જોઈ લઈએ બસો પંચોતેર વધતા બસો પંચોતેર કેટલું થાય પચાસ ના છેદમાં ત્રણ આ શું છે મીટર પ્રતિ સેકન્ડ એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો શું કરવું પડે અઢાર ના છેદ માં પાંચ વડે ગુણવા પડે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું પાંચ ના અઢાર ના લેવા જાય નહીંતર જવાબ ખોટો આવશે કિલોમીટર પ્રતિ કલાક હોય એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો પાંચના છેદમાં અઢાર વડે ગુણવાનું અને જો મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો અઢારના છેદમાં પાંચ વડે ગુણવાનું જો આવું કાંઈ યાદ ના રહે કાંઈ ગોખવું ના હોય તો આવી રીતે આપણે સિમ્પલી કરી શકીએ કે એક કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું હોય તો કિલોમીટરના આપણે હજાર મીટર લઈ લેવાના કલાક બરાબર કેટલી છે સેકન્ડ થાય છત્રીસો સેકન્ડ આ બે જાય આ બે જાય

આડત્રીસ સેકન્ડમાં પસાર કરે છે જ્યારે એક સાંકેતિક થાંભલાને અઢાર સેકન્ડમાં પસાર કરે છે તો રેલગાડીની ઝડપ કેટલી સૌથી પહેલાં તો સાબરમતી એક્સપ્રેસ ત્રણસો મીટર લાંબા પ્લેટફોર્મને આડત્રીસ સેકન્ડમાં પસાર કરે છે માનો કે એની સ્પીડ છે એસ જેટલી છે ત્રણસો મીટર લાંબુ પ્લેટફોર્મ હોય એટલે પહેલાં તો ટ્રેન છે એ પોતાની લંબાઈ જેટલું અંતર કાપે વધતા જેમ પહેલાં દાખલામાં જોયું હતું એમ ત્રણસો મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરે

એલ ના છેદમાં અઢાર બરાબર ચોપન આ બાજુ ચોપનસો બરાબર વીસ એલ આવશે આ બાજુ આવશે એટલે આ ઈન્ડું છે આ મીંડું છે એલ બરાબર કેટલું થાય બસો ને સિત્તેર એલ બરાબર બસો સિત્તેર છે આપણે અહીંયા મૂકવાનું એટલે આપણને ઝડપ મળી જાય તો બસો સિત્તેર એના છેદમાં આવશે અઢાર નવ દુ અઢાર નવ તરી સત્યાવીસ મીંડુ એટલે કે પંદર ટ્રેનની સ્પીડ છે એટલે કેટલી થાય પંદર મીટર પ્રતિ સેકન્ડ થાય બરાબર ટ્રેનની સ્પીડ છે કેટલી થાય પંદર મીટર પ્રતિ સેકન્ડ જો કિલોમીટર પ્રતિ કલાકમાં કીધું હોય તો આપણે આને ફેરવવા પડે હવે આ રીતે ગણી શકીએ અને બીજી એક રીત એવી છે કે જો અહીંયા સાબરમતી ટ્રેન ત્રણસો મીટર લાંબા પ્લેટફોર્મ ને તો અહીંયા એસ બરાબર ત્રણસો મીટર લાંબુ પ્લેટફોર્મ વધતા ટ્રેનની લંબાઈ એના છેદમાં છે આડત્રીસ સેકન્ડ અને બીજું છે કે સાંકેતિક થાંભલાને એટલે કે ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપતા એને અઢાર સેકન્ડનો સમય લાગે હા જો આડત્રીસ સેકન્ડમાં ત્રણસો વધતા એલનું અંતર કાપે અઢાર સેકન્ડમાં એલ જેટલું અંતર કાપે તો હું આડત્રીસને આવું લખી શકું કે વીસ વધતા અઢાર બરાબર તો પહેલી અઢાર સેકન્ડમાં ટ્રેન છે એની લંબાઈ જેટલું અંતર કાપી નાખશે તો એ વીસ સેકન્ડમાં કેટલું અંતર કાપતું હોય ત્રણસો મીટર જેટલું અંતર કાપતું હોય તો ડાયરેક્ટ અહીંયા આપણે લખી શકીએ કે ટ્રેનની સ્પીડ છે એ ત્રણસો ભાગ્યા વીસ થાય બરાબર એટલે કે પંદર મીટર પ્રતિ સેકન્ડ સીધો જ અહીંયા જવાબ આવી જાય બરાબર શું કર્યું આપણે કે અડત્રીસ સેકન્ડમાં એ આટલું અંતર કાપે છે અઢાર સેકન્ડમાં આટલું અંતર કાપે છે માનો કે પહેલી અઢાર સેકન્ડમાં એની લંબાઈ જેટલું અંતર કાપી નાખે તો પાછળની વીસ સેકન્ડમાં એ ત્રણસો મીટર જેટલું અંતર કાપતી હોય જોઈએ નેક્સ્ટ એક ટ્રેન એકસો બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે જો ટ્રેનની લંબાઈ એકસો દસ મીટર હોય તો એકસો પાસઠ મીટર લાંબા રેલવે પ્લેટફોર્મને ઓળંગતા કેટલો સમય લે અહીંયા મીટરમાં આપેલું છે એટલે આપણે એને પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ ગુણ્યા પાંચના છેદમાં આવશે અહીંયા અઢાર બરાબર એકસો દસ ટ્રેનની લંબાઈ વધતા પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે એકસો ને એના છેદમાં સમય આપણે શોધવાનો છે તો ટી હવે છેદ અહીંયા 3 ને છ થી અહીંયા છે આ ત્રણ ને આ બાજુ લઈ જઈએ એકસો દસ ને અહીંયા ટી ને અહીંયા લઈ લઈએ તો ટી બરાબર એકસો દસ ગુણ વધતા એકસો કેટલા થશે બસો ને પંચોતેર ગુણ્યા આ ત્રણ છે આ બાજુ જશે છેદમાં આવશે બાવીસ ગુણ્યા પાંચ અહીંયા આવશે બાવીસ અહીંયા આવશે પાંચ પાંચ વડે ભાગ ચલાવીએ પચો પચો પચીસ પચો પચો પચીસ બે વડે ભાગ ચલાવીએ અહીંયા આવશે અગિયાર પંચાવન પાંચ તરીકે પંદર ભાગ્યા બે ટાઈમ બરાબર પંદર ભાગ્યા બે એટલે કે સાત પોઈન્ટ પાંચ સેકન્ડ બરાબર તો ટ્રેન છે પ્લેટફોર્મને ઓળંગતા કેટલો સમય લાગશે સાત પોઈન્ટ પાંચ સેકન્ડ નો સમય લાગશે જોઈએ નેક્સ્ટ એક ટ્રેન પચાસ મીટર લાંબા પ્લેટફોર્મ ને ચૌદ સેકન્ડમાં તથા એક લાઇટના થાંભલાને દસ સેકન્ડમાં પસાર કરે તો ગાડીની સ્પીડ કેટલી આપણે આજે આગળનો દાખલો જોયો એવી જ રીતે છે પાંચમો દાખલો જોયો તો પચાસ મીટર લાંબુ પ્લેટફોર્મ છે તો પહેલા એ એની લંબાઈ જેટલું અંતર કાપશે વધતા પચાસ મીટર લાંબુ પ્લેટફોર્મ છે એને ઓળંગતા ચૌદ સેકન્ડ અને એક લાઇટનો થાંભલો આપેલો છે તો એ ટ્રેનની લંબાઈ જેટલું જ અંતર કાપે ને દસ સેકન્ડ હવે જો અહીંયા ચૌદ છે એને હું એવી રીતે લખી શકું કે દસ વધતા ચાર જો દસ સેકન્ડમાં એલ જેટલું અંતર કાપે તો દસ સેકન્ડમાં એલ જેટલું અંતર કાપે તો ચાર સેકન્ડમાં કેટલું અંતર કાપે પચાસ મીટર જેટલું તો ટ્રેનની સ્પીડ છે આવું લખી શકીએ કે પચાસ મીટર જેટલું અંતર કાપતા ચાર સેકન્ડ લાગે બરાબર તો અહીંયા ભાગ ચલાવીએ તો ઉપરથી બે છેદમાં આવશે તો કેટલું આવશે બાર પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ ટ્રેનની સ્પીડ છે એ કેટલી થાય બાર પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ તો મિત્રો આપે આ વિડીયો જોયું એ બદલ આપ સૌનો ખૂબ ખુબ આભાર વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો સમય અને અંતરના બાકીના દાખલા છે એ આપણે આગળના વિડીયોમાં